नमस्कार मित्रों, ऑल इन गुजराती यूट्यूब चैनल में आपनु स्वागत छे। तो मित्रों, आजनी आ वीडियो में आपने लाभ पांचमना शुभ मुहूर्त अने लाभ पांचमना महत्व विषे जाणीशुं। तो मित्रों, लाभ पांचम ने सौभाग्य लाभ पांचम पण कहे छे, जे मोटा भागे गुजरात में उजवाय छे। आ दिवाळीनो अंतिम दिवस होय छे। सौभाग्यनो मतलब होय छे सारू भाग्य, अने लाभनो मतलब छे सारो फायदो। તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે। આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમાં લાભ, સારું ભાગ્ય અને ઉન્નતિ આવે છે। ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભ પાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે। આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે। એ દિવસે મુહૂર્ત જોવાની જરૂર નથી હોતી, પરંતુ લાભ પાંચમનું શ્રેષ્ઠ મુહૂર્ત આ પ્રમાણે છે। लाभ पांचमना शुभ मुहूर्त 9 नवेम्बर सवारे मुहूर्त चल लाभ अमृत 9:32 थी 1:47 सुधी। बपोरनो मुहूर्त शुभ 3:12 थी 4:37 सुधी। सांजनो मुहूर्त लाभ 7:37 थी 9:12 सुधी। रात्रि मुहूर्त शुभ अमृत चल 10:47 થી 3:33 સુધી નવેમ્બર 10। લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનું કામ શરૂ કરવું ખૂબ શુભ માનવામાં આવે છે। ગુજરાતમાં આ તહેવારનું ખૂબ જ મહત્વ છે। દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે। આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે। તેમાં સૌ પહેલાં કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે। વચ્ચે સાથીઓ બનાવાય છે। આ દિવસે લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે। જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા, તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે। આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને ઐશ્વર્ય માટે પ્રાર્થના કરે છે। तो मित्रों, आजनी वीडियो में बस आटलू ज आ माहिती। तमने गमी होय तो वीडियो ने लाइक करी मित्रों साथे शेर करजो, अने जो तमे चेनल पर नवा हो अथवा तो सब्सक्राइब न कर्यु होय तो चेनल ने सब्सक्राइब करी ऑल नोटिफिकेशन ऑन करो, जेथी तमने अमारी नवी अपडेट मळती रहे। धन्यवाद मित्रों।